मारा चेहरा पर रौनक अने आसपासन लाइटिंग जोईने तमने एम लागत हशे कि दिवाळी आवी रही छे एटला माटे ज आ लाइटिंग करवामां आवी छे, परंतु असल में एवं नहीं। दिवाळी ने हजू घणा दिवसों बाकी छे, ए पहला ज वडोदरा शहर में एटले के दिवाळी ना 15 दिवस पहला ज वडोदरा शहर में आ दिवाळी जो माहौल जे छे ते जोवा मळी रह्यो छे। सौ कोई जाने छे के भारत देश ना वडाप्रधान अने स्पेन ना वडाप्रधान जे छे ते वडोदरा शहर की धरती पर आवाना छे, वडोदरा नी मुलाकाते छे। त्यारे आ बन्ने जे महानुभव छे, बन्ने देशना जे वडाप्रधान छे, तेमना स्वागत में कोई कमी न रही जाए एना ज भाग रूपे आ रीते आखे आखू वडोदरा शहर छे तेने सोळो शणगार जे छे ते सजावामां आव्यु छे। हवे आ जे दृश्य तमे जोई रह्या छो ते फतेहगंज ब्रिज पासेना दृश्यो छे अने खूब ज आह्लादक दृश्यो कही शकाय। बहारथी कोई व्यक्ति वडोदरा शहेरनी प्रथमवार मुलाकात ले तो तेनी आँखों अंजाई जाए ए रीते वडोदरा शहेरने शणगारवामां आव्यु छे। वडोदरा शहेरनी वात करीए तो आखे आखू वडोदरा शहर आज रीते सोळे शणगार सजेलू जोवा मळशे। वडोदरा शहर संस्कारी नगरी छे, उत्सवप्रिय नगरी छे अने उत्सवप्रिय नगरीनो सिम्बोल सामे तमे दीवड़ो जोई रह्या छो, ए दीवड़ो अहींया मूकवामां आव्यो छे। वडाप्रधान नरेन्द्र मोदी एमनी कर्मभूमि वडोदरा छे त्यारे एमनुं दर वखते भव्य स्वागत तो थाय छे, परंतु आ वखते विशेषता ए छे के स्पेनना जे वडाप्रधान छे तेओ प्रथम वखत वडोदरा शहेरनी मुलाकात लेवाना छे। अने में कीधुं प्रमाणे के ज्यारे एक साथे बे देशना वडाप्रधान वडोदरानी धरती पर पग मूकवाना होय त्यारे तेमना स्वागतमां कोईपण जातनी कमी न रहे तेना ज भाग रूपे आखे आखू वडोदरा शहर जे छे तेने आ रीते शणगारवामां आव्युं छे। अने में कीधुं प्रमाणे के वडोदरावासीओमां ए हदे उत्साह छे કે વડોદરાવાસીઓ અત્યારથી જ જાણે દિવાળીનો અનુભવ કરતા હોય, દિવાળી ઉજવતા હોય તેવો આખો જે માહોલ છે તે વડોદરા શહેરમાં સર્જાયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। મારા ચહેરા પરની રોનક અને આસપાસનું લાઇટિંગ જોઈને તમને એમ લાગતું હશે કે દિવાળી આવી રહી છે એટલા માટે જ આ લાઇટિંગ કરવામાં આવ્યું છે, પરંતુ અસલમાં એવું નથી। દિવાળીને હજુ ઘણા દિવસો બાકી છે, એ પહેલાં જ વડોદરા શહેરમાં એટલે કે દિવાળીના 15 દિવસ પહેલાં જ વડોદરા શહેરમાં આ દિવાળી જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌ કોઈ જાણે છે કે ભારત દેશના વડાપ્રધાન અને સ્પેનના વડાપ્રધાન જે છે તે વડોદરા શહેરની ધરતી પર આવવાના છે, વડોદરાની મુલાકાતે છે। ત્યારે આ બંને જે મહાનુભવો છે, બંને દેશના જે વડાપ્રધાન છે, તેમના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય એના જ ભાગરૂપે આ રીતે આખે આખું વડોદરા શહેર છે તેને સોળો શણગાર જે છે તે સજાવવામાં આવ્યું છે। હવે આ જે દૃશ્યો તમે જોઈ રહ્યા છો તે ફતેહગંજ બ્રિજ પાસેના દૃશ્યો છે અને ખૂબ જ આહ્લાદક દૃશ્યો કહી શકાય। બહારથી કોઈ વ્યક્તિ વડોદરા શહેરની પ્રથમવાર મુલાકાત લે તો તેની આંખો અંજાઈ જાય એ રીતે વડોદરા શહેરને શણગારવામાં આવ્યું છે। વડોદરા શહેરની વાત કરીએ તો આખે આખું વડોદરા શહેર આ જ રીતે સોળે શણગાર સજેલું જોવા મળશે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ઉત્સવપ્રિય નગરી છે અને ઉત્સવપ્રિય નગરીનો સિમ્બોલ સામે તમે દીવડો જોઈ રહ્યા છો, એ દીવડો અહીંયા મૂકવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની કર્મભૂમિ વડોદરા છે ત્યારે એમનું દર વખતે ભવ્ય સ્વાગત તો થાય છે જ, પરંતુ આ વખતે વિશેષતા એ છે કે સ્પેનના જે વડાપ્રધાન છે તેઓ પ્રથમ વખત વડોદરા શહેરની મુલાકાત લેવાના છે। અને મેં કીધું પ્રમાણે કે જ્યારે એક સાથે બે દેશના વડાપ્રધાન વડોદરાની ધરતી પર પગ મૂકવાના હોય ત્યારે તેમના સ્વાગતમાં કોઈપણ જાતની કમી ન રહે તેના જ ભાગરૂપે આખે આખું વડોદરા શહેર જે છે તેને આ રીતે શણગારવામાં આવ્યું છે। અને મેં કીધું પ્રમાણે કે વડોદરાવાસીઓમાં એ હદે ઉત્સાહ છે કે વડોદરાવાસીઓ અત્યારથી જ જાણે દિવાળીનો અનુભવ કરતા હોય, દિવાળી ઉજવતા હોય તેવો આખો જે માહોલ છે તે વડોદરા શહેરમાં સર્જાયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।